ગાઈસ ફાઇનલી અમે રિસોર્ટ એટલે રિસોર્ટ નહીં પણ રણોત્સવમાં પહોંચી ગયા ને સુધી રણોત્સવ નહીં એમ શું કહેવાય રણોત્સવ અમે લોકો અત્યારે મોર્નિંગ સોરી મોર્નિંગ નહીં નૂન ટાઈમ 12:50 મને અમે પહોંચી ગયા છે હવે આફ્ટર અમે પરમિશન લઈને પછી ફર્સ્ટ ઓફ રનમાં એન્ટર થવાના છીએ પછી ત્યાં અમે ફોટોશૂટ કરવાના છીએ અને થોડીક હિસ્ટ્રી જાણવાના છીએ કે કઈ રીતનું છે અને બસ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાના છે નાનું મોટું નાસ્તો કરીશું નાનું મોટું એટલે કઈ ખાવું હોય તો ખાવ નાસ્તા જેવું બરોબર પાણીપુરી છે ઇન્ડિયન સ્વીટ ચાઇનીઝ ટ્વિસ્ટર દાબેલી વડાપાઉ બધું જ છે આ જગ્યા નામ અર્બન કચ્છ નામ છે અહીંયા તમે વાંચ્યું અર્બન કચ્છ જોઈ શકો છો ભાઈ કોપર દૂર દૂર સુધી રણ રણ મીઠું 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 પગ દબાઈને ચાલવું પડે અહીંયા નીચે આ પથ્થર ઉપર ચાલીને ચાલો એના માટે નાખે પથ્થરો આ રહ્યો રસ્તો યાર કુંજ એવું લાગે બરફ ઉપર આવી ગયા હા ચંદ્ર ચંદ્ર ઉપર આવી ગયા આપણે અરે જો શિમલાનો બરફ કચ્છનો બરફ સોરી હજી તો અટકી રહ્યા જો બધા જુઓ બધા અટકી રહ્યા બૈરા નહીં લે આતા પપ્પા છે લે કે દે કરવાની મને યાર
છેક દૂર દૂર સુધી મીઠું 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 360 degrees મીઠું મીઠું હા. બધું જુઓ તમે જોઈ શકો છો બધું મીઠું છે જુઓ. બધું મીઠું બાચું કઈ હર્ષદ કાકા કંટાળી નઈ આપડે ચાલી જાય બાકી પણ જતા જઈએ. પાકિસ્તાન જતા રહીએ ચાલતા ચાલતા પાકિસ્તાન જેઠાલાલ ચંપકલાલ ગડન પાકિસ્તાન જતા જેઠો તો યાર થાક નહીં લાગે હમણાં તો થાક લેશે 75 કિલોમીટર દૂર ઇન્ડિયા ની બોર્ડર છે. ચાલ આપડે બે સૌથી પહેલા જઈએ બરોબર. હા હા ચાલ ને આપડે જેટલી 4 કે 5 દાડા પહોંચી જઈશું ચાલી જઈશું. તો અહીંથી એમને કીધું કે 75 કિલોમીટર દૂર છે ખબર નહીં સાચું છે ખોટું છે. જો આયા એ હલા બીબી આયા. હા જો બીજા બીજા નમૂના જો આમ રે કેવો મસ્ત બરફ છે નહીં ડલ ડલ. હવે અમે ચાલીને જઈએ છીએ જોઈએ જેટલું અમારે દૂર જાય એટલું દૂર જઈએ. ચાલ રેસ તો કરીએ રેસ ખાવા માટે રૂપિયા હોય કા ખાવા માટે તમે જોઈ શકો છો અરે માટી છે ભાઈ કાળું ધોળું મીઠું હતું હોય તો એ ફોટા પાડવા માટે સ્પેશિયલ લીધું એ છે. તો ગાઈસ જુઓ હું એકદમ રણના વચ્ચે વચ્ચે આવી ગયો છું. જુઓ બધી તરફ મીઠું 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 મીઠું. હા તો આમ ઈચ્છા તો એવી જ છે પાકિસ્તાનમાં જતા આવીએ. આમ કુછ ભી કુછ ભી તો કેવું ઈઝી છે જાય એને ખબર પડે. ભૂલથી જેઠાલાલની જેમ કઈ હજુ તો જઈએ છીએ. જો બધા ક્યાંય દૂર પબ્લિક ગઈ છે જુઓ. મેં આ ફેર માઇક ભાઈ કશું ભરાયું નથી કારણ કે અત્યારે વ્લોગ બનાવવાની ઈચ્છા ઓછી હતી પણ મમ્મીએ કીધું બનાવી દઈશું. કીધું સારું ચલો બની ગયું. જો 20 રૂપિયા કીધા હિંચકા ખાવાના ખાલી ફોટા પાડવાના 20 રૂપિયા હિંચકા પર બેસીને આવી કમાણી ભાઈ. જુઓ જુઓ વચ્ચે વચ્ચે આવી ગયા છીએ અહીંયા આવવા જેવું છે. હું તમને બધાને કહીશ કે અહીંયા જરૂરથી આવજો. કચ્છમાં રેગિસ્તાનમાં મીઠાનો રેગિસ્તાન છે જુઓ બધી જ બાજુ. તો અહીંથી તમે જરૂર આવજો. શિયાળામાં એકદમ મીઠું જામી દે બાકી બધી અહીંયા પાણી હોય છે બધું પાણી જ હોય છે. અહીંયા જેટલી જેટલું બી તમને મીઠું દેખાય છે ત્યાં બધે પાણી હોય છે. જો તમે વિન્ટર સિવાયની સિઝનમાં આવો ને તો આ જુઓ. આર્યન શ્રુતિ કેવું લાગ્યું ના મજા આવી તો પછી બોલતો ખરી કઈક. હા અત્યારે સારું છે. સ્ટાર્ટિંગમાં થોડુંક ગંદુ અને કીચડ ટાઈપ હતું પણ અમે લોકો એને અત્યારે પાણીની પિચકારીમાં લોકો પરફેક્ટલી વાઇટ રન ઉપર હવે અમે લોકો ચાલીને જેટલે જવાય એટલે જઈએ છીએ બરોબર. પછી તમને મળીએ. અને અત્યારે 75 કિલોમીટર દૂર છે એ કહી દીધું. અને આ જો પિચકારી એવું લાગે કે ખીચું ઉપર લાલ મરચું નાખ્યું હોય. તો ગાઈસ અમે ચાલતા બહુ જ દૂર આવી ગયા છીએ. એ લોકો મળ્યા પણ છેક દૂર છે. ઇઝીલી 1 કિલોમીટર આગળ અમે ચાલતા ચાલતા આવી ગયા પણ તમે જોઈ શકો છો જો સુધી બતાડ
અમારા શૂઝ જો આજે નીચેથી બધા છે રુદ્ર, બધાના શૂઝ આવા થઈ ગયા છે. જુઓ નીચે બરફ જામી ગયો, બરફ થોડી એવું લાગે છે. ફોટા પાડીએ છીએ અને પછી પાછા રિટર્ન જઈએ છીએ. મમ્મી પપ્પાને કોઈને ખબર નથી કે આટલે સુધી આયા. કઈ વાંધો નહીં, તો હું તમને ત્યાં જઈને મળું, ફોટા પાડલો થોડા. હવે અમે 2 કિલોમીટર કમ્પ્લીટ કરી દીધા છે. હું તડું ત્યાં છેક દૂરથી ચાલતા ચાલતા અમે અહીંયા આયા બાજુ. પેલા ઊંટવાળા પર પર્સન 100 રૂપિયા કહેતા. હા ના હા, ઊંટવાળા પર પર્સન અહીંયા 100 રૂપિયા કહેતા હતા. આટલે સુધી તમને પહોંચાડે જુઓ. અને હવે ચાલતા આટલે સુધી આવી ગયા છે. અને આ સુધી જુઓ, અસ્સલામ વાલેકુમ ભાઈ જાની, હબીબી હબીબી હબીબી, ભૂખ લાગતી? સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. અમે 4 જ લોકો આટલે સુધી ચાલતા આવ્યા છીએ. પણ બૂટ પાછળ, બૂટ તમારા અંદર ખૂપી જશે, એટલે થોડું ધ્યાનથી ચાલજો તમે બધા. બહુ મજા આવી ખરેખર. હવે રિટર્ન થઈએ, કારણ કે ગરમી બી એટલી જ છે. બપોરના 2:30 વાગ્યા છે, ખરી બપોર. અમે ચાલતી આટલે આયા. તમે લોકો અહીંયા વોકિંગ માટે આવો તો જરૂર પાણી લેતા આવજો, કારણ કે પાણી જરૂર છે. વિન્ટર હોવા છતાં પણ બહુ જ ગરમી છે, તો તમને ડિહાઇડ્રેશન નો બી પ્રોબ્લેમ થઈ શકે છે, તો જરૂર પાણીની બોટલ લેતા આવજો. ઓકે, તો ગાઈસ હવે પાછા જઈને પછી હું તમને વાત કરું. અત્યારે તો તરસ લાગી છે, તો ચલો મળીએ પછી. નો હે યુ નોટ મી શાઈસ બટ